મશરૂમની ખેતી શરૂ કરી અને પ્રોડક્શન તો થયું પરંતુ વેચાણ ન થઈ શક્યું. કમાણીના સ્થાને તેમને ખોટ સહન કરવી પડી અને એમણે હાર માની લેવાને બદલે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને આજે તેઓ એક સફળ ખેડૂત છે. દર મહિને 2-3 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. મન હોય તો માળવે જવાય એ કહેવત મુજબની વાત છે અને એ કહેવત મુજબનું કામ જે છે યુપીના ભદોહીના રામચંદ્ર દુબે જે છે એ કરી રહ્યા છે. વેલ, ખબર છે .com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જે વાત કરું છું એમાં એમના પિતાજી જે છે રામચંદ્રના એ મુંબઈમાં એક મિલમાં કામદાર હતા અને પરિવારમાં કોઈ કમાનાર નહોતું અને પૈસાની તંગીથી ધોરણ 12 પછી તેમણે અભ્યાસ છોડી દેવો પડ્યો અને તેઓ પણ મુંબઈ ચાલ્યા ગયા. પિતાજીની સાથે મિલમાં કામ કરવા લાગ્યા અને અનેક વર્ષો સુધી તેમણે ઓટો રિક્ષા પણ ચલાવી, પ્રાઇવેટ કંપનીઓમાં કામ કર્યું, મજૂરી કરી. વર્ષ 2017માં તેઓ મુંબઈથી ગામડે પરત આવ્યા અને અહીં એમણે મશરૂમની ખેતી શરૂ કરી અને પ્રોડક્શન તો થયું પરંતુ વેચાણ ન થઈ શક્યું. કમાણીના સ્થાને તેમને ખોટ સહન કરવી પડી અને એમણે હાર માની લેવાને બદલે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને આજે તેઓ એક સફળ ખેડૂત છે. દર મહિને 2-3 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. 1 ડઝનથી વધુ લોકોને તેઓ રોજગારી આપી રહ્યા છે. 62 વર્ષના રામચંદ્રજીનું કહેવું છે કે 1980માં જ્યારે ધોરણ 12 પછી તેઓ મુંબઈ ગયા, પરિવારની આર્થિક સ્થિતિ બરાબર નહોતી અને એથી પિતાજીએ મિલમાં કામ કરતા હતા એમણે પણ કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઓટો ચલાવવાનું પણ એમણે શરૂ કર્યું. વધુ વધુમાં આવક તો થવા લાગી પણ એટલી નહોતી થતી જેટલી એમને થવી જોઈએ. પછી નોકરીઓ ઘણી બધી બદલી, પછી રિટાયરમેન્ટની એજ આવી, 5-6 વર્ષ ઓટો ચલાવવાનું કામ કર્યું. આ બધા કામના પછી એમને થયું કે હવે તેઓ ગામ પરત ફરે અને એક અખબારમાં એમણે જાહેરાત જોઈ અને એમાં લખ્યું હતું કે જમીન વિના ખેતીથી લાખો રૂપિયા તમે કમાઈ શકો છો. પહેલાં તો તેમને એ વાતનો ભરોસો જ ના આવ્યો કારણ કે ઓફકોર્સ આજના જમાનામાં થોડા ઠગ વૃત્તિ ધરાવનારા લોકો આવી લોભામણી જાહેરાત આપતા હોય છે. જો કે તેમણે તપાસ કરી, ફોન નંબર જે છે એના પર ફોન કર્યો અને પછી તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા અને તેઓ ગામડાથી મુંબઈ જે છે એ એડ્રેસ પર ગયા તો ત્યાં એમને મશરૂમ અંગેની માહિતી આપવામાં આવી અને 100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરીને તેમણે માહિતી મેળવી. પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે એમની પાસે 5,000 રૂપિયા પણ નહોતા ત્યારે એમણે ઉછીના પૈસા લઈને જે છે એ શરૂ કરવાનું વિચાર્યું પણ એમને એ પણ વ્યવસ્થા ન થઈ અને પછી મશરૂમની ટ્રેનિંગ ન લઈ શક્યા અને પછી જે છે ખેતીવાડીમાં પોતાના ગામ આવીને ફરી પરોવાઈ ગયા અને પછી 2017માં તેઓ જૌનપુર આવ્યા અને ત્યાં આગળ જઈને એમણે ખાસી એવી કામગીરી જે છે એ જોવા મળી. ખેતરમાં નકામા પડેલા ખેતર બહુ બધા નકામા પડેલા હતા, એમાં ઘાસ ઉગી નીકળ્યા અને એમણે ખેતર સાફ કરાવ્યું અને કેટલા ઘણા બધા લોકોએ એમ કહ્યું કે પૈસા નથી તો ખર્ચ કેમ કર્યો અને એમણે પછી આગળ જઈને એમણે મશરૂમ જે છે એની ખેતી કરવાનું શરૂ કર્યું અને પછી પૈસા ધીરે ધીરે ભેગા કર્યા. ફ્રીમાં ટ્રેનિંગની ઓફર મળી એમને, પૈસા ભેગા કર્યા પછી ફ્રીમાં ટ્રેનિંગની ઓફર મળી અને પછી એમણે ટ્રેનિંગ લઈને પછી પોતાનું જે કામ છે એ શરૂ કર્યું અને હવે તેઓ દર મહિને ખાસી એવી કમાણી જે છે એ મશરૂમની ખેતી વડે કરી રહ્યા છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.